ट्रस्ट द्वारा गंगा स्वरूप महिलाओं ने काचा अनाज करियाणानी 500 किटनु वितरण करायुं। સૌરાષ્ટ્રની પાંચાળ ધરતી એટલે સંતોની ધરતી। સૌરાષ્ટ્રવાસીઓના લોહીમાં સેવાના ગુણો હોય છે। આજે જ્યારે દેશ લોકડાઉન છે ત્યારે દરેક વર્ગની આવક બંધ છે। આવા સમયમાં ટકનું લઈને ટકનું ખાતા લોકો અને મધ્યમ વર્ગ મૂંઝવણમાં છે। ત્યારે રાજકોટના જસદણમાં નવસર્જન ટ્રસ્ટ દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓ માટે કાચા કિરાણાની 500 જેટલી કીટ જસદણ અને વિછ્યા વિસ્તારોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। નવસર્જન ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવસર્જન સભ્યોએ જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં જે વિધવા બહેનો છે તેમના સંતાનો 21 વર્ષથી ઓછી ઉંમરના છે તેવા બહેનોને પ્રથમ રાઉન્ડમાં વિતરણ કરવામાં આવશે, જેમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો તેલ, 2 કિલો ખાંડ, 500 ગ્રામ ચાની ભૂકી, 500 ગ્રામ દળેલું મરચું, 300 ગ્રામ હળદર તેમજ નાહવાના અને કપડાં ધોવાના સાબુ સહિતની ચીજવસ્તુઓ આ કીટમાં છે। સાથે જ બીજા રાઉન્ડની તૈયારી પણ જસદણના નવસર્જન ટ્રસ્ટે કરી દીધી છે। જો લોકડાઉન પાર્ટ 3 આવશે તો જસદણ અને વિછ્યા પંથકમાં કુલ 3000 જેટલી કીટનું વિતરણ કરવામાં આવશે અને દરેક વર્ગના લોકોને સાથે જ રાખીને સમાજ ઉપયોગી સેવાના કામ કરવામાં આવશે। મારું નામ ડાયાભાઈ પાલજીભાઈ દાફડા, નવસર્જન એનજીઓમાં વકીલ તરીકે કામ કરું છું છેલ્લા 25 વર્ષથી। અને કોરોનાની મહામારીમાં અમે એવું આયોજન કર્યું છે કે જસદણના અને વિછ્યાના 105 ગામમાં જે બહેનો તોકતા, જેની 21 વર્ષ તોકતા છે અથવા વિધવા છે કે જેની 21 વર્ષથી નાની ઉંમરનો સંતાન છે, એવા બહેનોને પ્રથમ અગ્રતા તરીકે અમે પસંદ કરી છે અને આખા તાલુકામાં આ બહેનોને આપણે કીટ આપવાની છે। સાથે સાથે કોઈ વૃદ્ધ અશક્ત છે એમને પણ આ કીટ આપવાની છે। આ કીટમાં નવસર્જન એનજીઓના અમે બે, મંજુલાબેન અને ડાયાભાઈ, સાથે અમારા સ્વયંસેવક મિત્રો એવા એડવોકેટ શ્રી ધાધલભાઈ, ભીમજીભાઈ અને નાગજીભાઈ છે જે પીજીવીસેલમાં કામ કરે છે, રાજુભાઈ છે પીજીવીસેલમાં કામ કરે છે, રાજેશભાઈ અને જયંતિભાઈ જે પીજીવીસેલમાં કામ કરે છે, આ સાથેના બીજા પણ 15 સ્વયંસેવકો છે જે આની અંદર જોડાયેલા છે, સાંજે કીટ વિતરણમાં કામ કરે છે અને સાથ સહકાર આપે છે। તો આ સાથ સહકારથી જસદણ વિષયમાં ગમે એવી મહામારી થશે તો અમે 3000 કીટ સુધીનું અમારું આયોજન છે બીજા રાઉન્ડ।